પ્રશ્ન જવાબ કરીએ છીએ જે તમારે તમારી બુકમાં લખવાના છે. બાકી બુક એક બનાવું, પ્રશ્ન જવાબ જે લખાવી હતી તેમાં લખો, અથવા તો બીજી કોઈ બુકમાં લખો છો તો પર્યાવરણનો એક વિભાગ પાડી નાખો, જેથી કરીને ફટાફટ તમે પર્યાવરણનું ખોલીને વાંચી શકો. તો ચાલો પાઠ 3 ની અંદર પ્રશ્ન જવાબ છે એમાં જોઈએ. પહેલો પ્રશ્ન છે, પાણીના પ્રાકૃતિકતાનો જણાવો. હું તમને જ્યારે ક્લાસમાં પણ પ્રશ્ન જવાબ કરાવું છું તો પાઠ પણ સમજાવું છું અને પ્રશ્ન જવાબ પણ સમજાવું છું. પ્રશ્ન સરખો સમજો તો જ તમે જવાબ એનો વિચારી શકશો અને લખી શકશો. પાણીના પ્રાપ્તિ સ્થાનો એટલે પાણી જ્યાંથી મુખ્ય સ્ત્રોત વરસાદ છે. તો પહેલું નામ આપણે અહીંયા લખ્યું વરસાદ. પછી વરસાદ હોય તો જ આ બધી વસ્તુમાં પાણી હોય, એટલે પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. તો પેલું વરસાદ, ઝરણા, નદી, કુવા, ટ્યુબવેલ. ટ્યુબવેલ એટલે પાણીને ખેંચવા માટે બોરની અંદર મોટર મૂકેલી હોય છે અને ચાક ચલાવતા ડંકી સીચવી ન પડે અને સીધું પાણી આવે એને ટ્યુબવેલ કહી શકાય. ડંકીમાં પણ જો આપણે સીચી છે તો પાણી આવે છે ને, સરોવર, તળાવ, આ બધા પાણીના પ્રાપ્તિ સ્થાનો છે. અહીંથી આપણને પાણી મળે. કોઈના ગામની ઓળખે તળાવ હોય તો લોકો તળાવે પાણી ભરવા જાય. આપણી ઘરે, આપણી ઘરે, આપણા ઘરમાં પાણી ક્યાંથી મળે છે તો તરત લખો, અમારા ઘરમાં પાણી અમને નળ દ્વારા મળે છે. રોજ સવારે નળ આવે છે અને તેમાં આપણે પીવાનું પાણી અમે ભરીએ છીએ. હવે પાક સાથે સુકાઈ જાય છે. પાક શું કામ સુકાઈ જાય, પ્રશ્ન સમજો. તો જો જવાબ, વરસાદ ન પડે અને પાકને પાણી ન મળે તો પાક સુકાઈ જાય છે. હવે વરસાદ જ ન પડે તો પાકને પાણી ન મળે તો પાક સુકાઈ જાય. પાણી વડે શું ઉત્પન્ન કરી શકાય, આ બધાય પ્રશ્નના જવાબ પાકા કરવાના છે અને નોટમાં લખવાના છે. પાણી વડે વીજળી અને વરાળ ઉત્પન્ન કરી શકાય. પર્યાવરણ ભણશો તો જ વિજ્ઞાન તમને સરળ લાગશે. આગળ જતા તમારે વિજ્ઞાન ભણવાનું આવશે. તો આ જે વીજળી અને વરાળ ઉત્પન્ન કરી શકાય ખાલી એટલું જ અત્યારે આપણે શીખવાનું છે. આગળ જશો તો વિજ્ઞાનમાં આવશે કે વરાળ કેવી રીતે ઉત્પન્ન થાય, કેવી રીતના વીજળી ઉત્પન્ન કરી શકાય, આ બધા વિશે ભણવાનું તમારે, આ બધા વિશે ઊંડી માહિતી તમને વિજ્ઞાનમાં મળશે. એટલે ચાલો પર્યાવરણ ખૂબ ધ્યાનથી ભણીએ અને વિજ્ઞાન જેવા વિષયને સેલો બનાવીએ. પાણી, વીજળી અને વરાળ ઉત્પન્ન કરી શકાય છે પાણીથી. હવે પાણીના સ્ત્રોત એટલે શું? પાણીનું સ્ત્રોત, મેં તમને કીધું કે પાણીના પ્રાથમિક સ્ત્રોત છે, એટલે પાણીનો મુખ્ય સ્ત્રોત કે જ્યાંથી આપણને પાણી મળે પ્રાપ્ત થાય તેને પાણીનો સ્ત્રોત કહેવાય છે. તો ચાલો જી બોલો જી, પાણીનો સ્ત્રોત કયો છે? મુખ્ય કે છે કે વરસાદ. પછી આ બધા નામ લખીને આપણે વગેરે લખી નાખ્યું. હવે જુઓ, ગંદુ પાણી પીવાથી ક્યાં ક્યાં રોગ થાય, પાણી વિશે અનેક પ્રશ્નના જવાબ છે. બરાબર, તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે, પાણી પીધા વગર તમે શું રમત રમી શકો છો, શું કરી શકો છો, પાણી ન હોય તો તમને શું અઘરું પડે, પાણીને ચોખ્ખું રાખવા શું કરવું જોઈએ, આ બધા પ્રશ્નના જવાબ તમારે વિચારવાના છે. ચલો, ગંદુ પાણી પીવાથી ક્યાં ક્યાં રોગ થાય? તો જુઓ, ગંદુ પાણી પીવાથી ટાઇફોઇડ, ટાઇફોઇડ નામનો તાવ છે, તાવ આવે ટાઇફોઇડ એટલે આપણને પાણીથી થાય છે ગંદુ પાણી પીવાથી, કોલેરા, મરડો, કમળો જેવા રોગ થાય છે. આ બધા રોગ પેટને લક્ષી છે. ગંદુ પાણી પીવો એટલે તમને રોગ થાય. એટલે પાણી હંમેશા ચોખ્ખું પીવું અને ચોખ્ખું રાખવું. ઝરણું એટલે શું? જો ઝરણું, ઝરણું કોને કહેવાય? જો આમાં આપણે બધા વિશે આપણે જે ઊંડા જઈએ ને પર્યાવરણમાં, એમ આપણને ઘણું બધું વિચારી શકીએ. પછી વરસાદ ક્યાંથી આવે, સરોવર, કુવા, ટ્યુબવેલ કોને કહેવાય, કુવાની, પછી આવી રીતે અનેક વ્યાખ્યાઓ હોય. તો આમાં મુખ્ય શું છે કે ઝરણો એટલે શું, ઝરણા વિશે ન ખબર હોય તો સાંભળો. ડુંગરાળ કે ડુંગર એટલે ઊંચો ડુંગરાળ પ્રદેશ કે જ્યાં પહાડ વાળા
ની નાની એની તિરાડમાંથી પાણી નીકળતું હોય, ચારે બાજુથી પાણી નીકળતું હોય અને પાણી એકઠું થતું હોય અને વહેતું હોય, જગ્યા મળે પછી તે પાણી વહેતા પાણીને ઝરણું કહે છે. ઈ પાણી વહે એને શું કહીએ છીએ આપણે? ઝરણું. પહાડવાળા વિસ્તારમાંથી પાણી નીચે આવે છે વહીને, એને આપણે ઝરણું કહીએ છીએ. પૃથ્વી પર પાણીની જરૂર કોને કોને પડે છે? આ તો બહુ સહેલો પ્રશ્ન છે. તો આપણે કઈ તો હું ક્લાસમાં પૂછું કે પાણીની જરૂર કોને કોને પડે, તો આખો ક્લાસ જવાબ કરે ને. આપણા સિવાય બીજા કોને જરૂર પડે છે, કોને કોને પૂછ્યું છે, એટલે બધાનું લખવાનું છે. પૃથ્વી પર પાણીની જરૂર, આખી પૃથ્વીને અનુરૂપ લઈએ છીએ. પૃથ્વી પર પાણીની જરૂર, પહેલા તો મનુષ્યો જેમાં આપણે બધા આવી જઈએ, પછી પશુઓ. પશુઓ વિશે પણ આપણે પહેલા પાઠમાં જોયું, ગાય, ભેંસ, બકરી, ચાર પગવાળા પ્રાણીઓને પશુઓ કહેવાય છે. પંખીઓ, જીવજંતુઓ, કીડી, મકોડો, વંદો, ગમે પંખી કે જીવજંતુ કેમ નથી, બધાને પાણીની જરૂર તો પડે છે. પછી વનસ્પતિ, વનસ્પતિ જમીનમાંથી પાણીને શોષે છે, અથવા તો તમે કુંડામાં વાવી હોય તો તમારે એને કાયમ પાણી આપવું પડે છે, ન આપીએ તો વનસ્પતિ સુકાય છે. તો પાણીની જરૂર વનસ્પતિ વગેરે, એટલે બધું આવી ગયું વગેરેમાં, તમામ સજીવોને પડે છે, તમામ જીવને જીવવા માટે પાણીની જરૂરિયાત છે. આપણે પાણી વિશે આપણે કહે ને કે પાણી આપણે ખૂબ જ જરૂરી છે, એટલે આ બધું આ પૃથ્વી ઉપર જે જે લોકો છે એનું વિશે લખ્યું આપણે. તો હવે આપણે જોઈએ કે પાણીને ચોખ્ખું કરવા આપણે શું કરવું જોઈએ. તો કે જે પાણીને ચોખ્ખું કરવા આપણે જુઓ શું કરવું, એને જંતુ રહિત બનાવવું હોય, ચોખ્ખાઈ રાખવી હોય તો શું કરવું પડે? તો કે છે એમાં પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ નાખવામાં આવે છે જેથી પાણી ચોખ્ખું થઈ જાય છે. આપણે દેશી નુસખા જોઈએ તો ઘણી વાર પાણીનો ડોળ બેસાડવા માટે આપણે ડોલની અંદર ફટકડી ફટકડીની પોટલી વાળીને ફેરવીએ છીએ કે જેથી પાણીનો ડોળ નીચે બેસી જાય અને ઉપરનું પાણી આપણે પીવામાં ઉપયોગ લઈ શકીએ. અથવા તો પાણીની અંદર ક્લોરીન નાખવામાં આવે છે અને પાણીને ચોખ્ખું કરવામાં આવે છે. આવી રીતે આપણે પાણીને અનુરૂપ ઘણા બધા પ્રશ્નના જવાબ શીખા. પછી આમાં ઘણું બધું આવી શકે. આપણે પ્રશ્નમાં એમ પણ આવે કે પાણી માટલામાંથી પાણી આપણે ડોયા વડે લેવું જોઈએ, શું કામ? તો કે છે કે પાણી ગંદુ ન થાય. એક જ વાસણથી જો માટલામાંથી પાણી લેવામાં આવે તો પાણી ચોખ્ખું રહે, પછી ગ્લાસમાં નાખો અને પછી પીવો. અત્યારે આપણે એવો સમય નથી, અત્યારે બધાના માટલામાં નળ ગોઠવેલા જ હોય છે જેથી પાણી ગંદુ થતું નથી. તો આવી રીતે અનેક પ્રશ્નના જવાબ આપણે વિચારીશું. પહેલા પ્રશ્ન વિચારવાનો છે, પછી વિચારીને એનો જવાબ લખવાનો છે. અસ્તુ.